હેલો એવરીવન, વેલકમ બેક ટુ કેડી એકેડેમી. આજે આપણે ધોરણ 9 પાઠ 20 એક રેખાચિત્ર છે, સમાજ સમર્પિત સૃષ્ટિ, એટલે કે જે સમાજને સમર્પણ આપનાર શ્રેષ્ઠ પુરુષ હોય, શેઠિયા હોય તેની વાત છે. સંકલિત છે, તેમ છતાં પણ આ લેખક છે એ મનસુખ સલ્લા દ્વારા કરવામાં આવેલ છે. આ રેખાચિત્રમાં ગુજરાતમાં અને પૂર્વ આફ્રિકામાં જાણીતા થયેલા શ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતાના વિરલ વ્યક્તિત્વ, એટલે કે એમની જે પર્સનાલિટી હતી જે એકદમ અટ્રેક્ટિવ હતી, અને તેમના જીવન કાર્યોનું પ્રેરણા આપે તેવું દર્શન થાય છે કે તેમણે જીવનની અંદર ખૂબ અગત્યના કાર્યો કરેલા છે. સાદું જીવન અને ઉચ્ચ વિચારો એ તેમનો જીવનનો જીવ મંત્ર હતો, કે જીવન મંત્ર હતો, કે જીવન એકદમ સાદગીથી જીવતા હતા અને વિચાર છે એ હાઈ ક્વોલિટીના રાખતા હતા. યુગાન્ડા, કેન્યા અને ગુજરાતમાં તેમણે ઉદ્યોગ અને શિક્ષણ ક્ષેત્રે સ્થાપેલી સંસ્થાઓ પાછળ તેમની અનન્ય કોઠાસૂઝ, દ્રઢ સંકલ્પ શક્તિ, પ્રબળ પુરુષાર્થ, નિષ્કામ સેવાવૃત્તિ, વિદ્યાપ્રીતિ, ઈશ્વર સ્પર્ધાના દર્શન થાય છે. તેઓ યુગાન્ડા, કેન્યા જે આફ્રિકા ખંડના બે ભાગ છે, તેમ અને ગુજરાત, આ ત્રણે ત્રણ જગ્યાએ તેમણે બિઝનેસ માટે ઇન્ડસ્ટ્રીઝ પણ ડેવલપ કરી હતી ને એજ્યુકેશનના ફિલ્ડમાં પણ તેમણે પોતાની બુદ્ધિ ક્ષમતાથી, દ્રઢ સંકલ્પ શક્તિથી, ખૂબ મહેનતથી કોઈ પણ વસ્તુને પોતે સેવાવૃત્તિના ભાવમાં આપી, પોતે એજ્યુકેશનને પણ ચામ ફૂલી લેતા હતા, વિદ્યાપ્રીત હતા, વિદ્યાપ્રેમી હતા અને ઈશ્વર પર શ્રદ્ધા રાખનારા હતા. યુગાન્ડામાં તેઓ બેતાજ બાદશાહ તરીકે ઓળખાય છે. 82 વર્ષની કર્મનિષ્ઠ જીવન જીવી પરોપકાર અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ તેમણે પૂરું પાડ્યું છે. 82 વર્ષ સુધી તેમણે પોતાનું કર્મનિષ્ઠ જીવન જીવેલું. શૂન્યમાંથી સર્જન કરનાર ગુજરાત અને પૂર્વ આફ્રિકાના સમાજને સમર્પિત આ ઉત્તમ શ્રેષ્ઠીની વિરલતા આ નાનકડા રેખાચિત્રમાં સજીવ બની છે. આપણે રેખાચિત્ર જોઈએ. ઇતિહાસ એવી વિશિષ્ટ વ્યક્તિઓની નોંધ લે છે કે જે અન્ય માટે જીવ્યા હોય, જેમણે નવી કેડીઓ કંડારી હોય, એમના કાર્યોને પરિણામે સમાજ વેત ઊંચો ચડ્યો હોય. ગુજરાતમાં ઉત્તમ શ્રેષ્ઠીઓની હારમાળા છે, તેમાં નાનજી કાલિદાસ મહેતા શિખર સમાન શ્રેષ્ઠિ હતા. કે જ્યારે આપણે કોઈ ઇતિહાસની વાત કરતા હોય, આપણા પૂર્વ જે પુરાણો છે તેની વાત કરતા હોય, ત્યારે વિશિષ્ટ વ્યક્તિઓની જ નોંધ લેવામાં આવે છે કે જેમણે પોતાના જીવનમાં ઘણું બધું અચીવ કરેલું હોય, અન્ય માટે જીવ્યા હોય, નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી હોય, ઘણા કારણે જ તેઓ સમાજને પણ તેના સર્વશ્રેષ્ઠ કાર્યો થકી એક વેત ઊંચું ચાલી શકે તેટલું ઉત્તમ બનાવે છે. ગુજરાતમાં આવા ઘણા બધા શ્રેષ્ઠીઓ છે, જેમ કે ડૉક્ટર વર્ગીસ કુરિયન, ત્રિભુવનદાસ પટેલ અને એવા જ નાનજી કાલિદાસ મહેતા, કે જે ટોપ મોસ્ટ અચીવર હતા, કે તેમણે શ્રેષ્ઠ કક્ષાની સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી હતી. નાનજીભાઈ કાલિદાસ પોરબંદરથી 40 કિલોમીટર દૂર ગોહાણા નામના નાનકડા ગામમાં તારીખ 17/11/1887ના રોજ જન્મ્યા હતા. પ્રેમાળ પિતા અને વત્સલ માતા જમનાબાઈના સંસ્કારો પામ્યા હતા. નાનપણથી જ અણદીઠેલી ભોંય ઉપર પગ મૂકવાની સાહસિકતા હતી. કે તેમના પિતા કાલિદાસ અને માતા જમનાબાઈ, તેમના સંસ્કારો તેમને મળેલા હતા. નાનપણથી જ તેમનામાં એક અલગ પ્રકારની સૂઝ હતી કે જે કોઈ પણ અઘરી વસ્તુ હોય, મુશ્કેલીવાળી તકલીફવાળી વસ્તુ હોય, ત્યાં જ એ પગ મૂકીને ચાલતા હતા, તેવા સાહસિક હતા. એ કાળે છાતીવાળા લોકો કમાવા માટે આફ્રિકા જતા, કે જેનામાં થોડી કેપેબિલિટી હોય એ પોતે છે એ આફ્રિકામાં જતા અને ત્યાં કમાતા હતા. 13 વર્ષની કુમળી વયે નાનજીભાઈએ યુગાન્ડા જવાનું નક્કી કર્યું. માત્ર 13 વર્ષની ઉંમરમાં
તે યુગાન્ડા જવા માટે રાજી થઈ ગયા. નક્કી કરી લીધું હતું મનમાં નાનજીભાઈએ કે ના, હું આફ્રિકા ખંડમાં યુગાન્ડામાં જઈશ. કે જે વયે વ્યક્તિ છે એ કંઈ જ સમજતો ના હોય, તેનું માઇન્ડસેટ એટલું બધું ક્લિયર ના હોય, તે સમયે નાનજીભાઈએ નક્કી કરેલું હતું. મહિનાઓની સફર, વહાણની મુસાફરી, એમાં વચ્ચે તોફાન આવ્યું. કુવાર થંભ અને સઢ તૂટી ગયા. કુવાર થંભ એટલે કે જે વહાણ હોય તેના ઉપરનો જે થાંભલો હોય તે, અને સઢ એટલે ત્યાં જે કપડાનું બનાવેલું મટીરિયલ હોય એને સઢ કહેવાય. મૃત્યુ સામે દેખાતું હતું, કારણ કે મહિનાઓ સુધી ટ્રાવેલિંગ કરવાનું હતું એ પણ શિપની અંદર વહાણમાં. અને એ વખતે કોઈ પ્લેનની ને એવી સિસ્ટમ નથી કે અહીંથી આફ્રિકા ચલો તમે થોડીક કલાકોમાં પહોંચી જાઓ, પણ મહિનાઓ સુધી છે એ તમારે સ્ટ્રગલિંગ કરીને દરિયાની વચ્ચે મધ દરિયે છે એ, તોફાન આવે, આંધી આવે, કોઈ પણ પરિસ્થિતિ થાય, એ સમયે તે પોતે આફ્રિકા પહોંચે. મૃત્યુ સામે દેખાતું હતું કારણ કે તોફાનો ચાલતા હતા. ભૂખ, તરસ અને અનિશ્ચિત ભાવિ છતાં કે એમને ભવિષ્ય ખબર નહોતું કે મારું શું થવાનું છે, તેમણે હિંમત જાળવી તાંડવ વચ્ચે સ્થિરતા રાખી. કેટલું બધું તોફાન, મુશ્કેલીઓવાળું ચાલતું હતું પણ તે પોતાના માઇન્ડથી એકદમ ક્લિયર હતા, સ્થિર હતા, સ્ટેબલ હતા. એને ખબર હતી કે મારે શું કરવાનું છે. બીમાર સાથીઓની સેવા કરી, તે શિપની અંદર જે બીમાર લોકો હતા તેની સેવા કરી અને ઈશ્વર ઉપર અડગ શ્રદ્ધા રાખી સફર પાર કરી. તેણે ભગવાન ઉપર શ્રદ્ધા રાખેલી હતી કે મને ભગવાન, તું કોઈ પણ પરિસ્થિતિમાં છે તું મને ડગમગ થવા દેજે નહીં. એક કિશોર માટે આ એવો અનુભવ હતો કે જીવનમાં પછી ગમે તેવી કપરી એટલે કે તકલીફવાળી કે અઘરી પરિસ્થિતિ આવે તો પણ તે ડગશે નહીં. નવી નવી કેડીઓ કંડારતા રહ્યા અને આ જ રીતે તે સતત આગળ અને આગળ વધતા જ રહ્યા. એ કાળે યુગાન્ડા અને કેન્યામાં નિરક્ષરતા, ગરીબી અને પ્રાથમિક કક્ષાનું જીવન હતું કે ત્યારે કેન્યામાં લોકો એટલા બધા એજ્યુકેટેડ નહોતા કે તે લોકો એટલા બધા ભણેલ ગણેલ નહોતા. ગરીબી હતી, જે પ્રાઇમરી નોલેજ મળવું જોઈએ, જે પ્રાથમિક કક્ષાની સૂઝ હોવી જોઈએ, એ પણ તેમનામાં હતી નહીં. એ સમયે નાનજીભાઈ આફ્રિકામાં પહોંચ્યા હતા. નાનજીભાઈએ ભોળી પણ પ્રેમાળ પ્રજાનો વિશ્વાસ જીત્યો. ખેતીનો કક્કો ન જાણનારે વણખેડેલી ધરતીમાં અજાણ્યા પ્રદેશમાં કપાસ અને ચા કોફીની ખેતીની શરૂઆત કરી. કારણ કે 13 વર્ષના બાળકને ખેતી શું ખબર હોય, એનો કક્કો પણ એને ખબર નથી કે આ કઈ રીતે ખેતી કરી શકાય. પરંતુ એ જે કોઈ દિવસે ધરતી ઉપર કોઈએ પણ કોઈ પણ પ્રકારનો પાક ઉગાડેલો નહોતો, એ વણખેડેલી ધરતીમાં અજાણ્યો પ્રદેશ હતો, ત્યાં કપાસ જેવો અને ચા કોફી જેવા પાકની શરૂઆત કરી અને ખેતી કરી. કારણ કે આફ્રિકા ખંડ એ પ્રકારનો ખંડ છે કે ત્યાં ફળદ્રુપતા ખૂબ સરસ રીતે હોય છે, એટલે કે ત્યાંની જમીન ખૂબ ફળદ્રુપ હોય છે. હજી પણ હાલની દ્રષ્ટિએ તમે 2021માં પણ જોઈ શકો કે ત્યાં હજી પણ પેસ્ટિસાઇડનો વપરાશ ખૂબ ઓછો થાય છે, ત્યાં હજી પ્યોરિટીમાં માને છે. કારણ કે ત્યાં વરસાદનું પ્રમાણ પણ સારું હોય છે, જમીન પણ હજી પ્યોરિટીવાળી હોય છે. આપ સૂજ અને સખત પુરુષાર્થથી સફળ થયા. પછી કેતકી અને રબરના વિશાળ ખેતરો સર્જ્યા. એક ઉદ્યોગ તરીકે કપાસનો એવો વિકાસ કર્યો કે યુગાન્ડા રૂ માટે જગવિખ્યાત બની ગયું, કે આખા વર્લ્ડને ખબર પડી ગઈ કે યુગાન્ડામાં બેસ્ટ ક્વોલિટીનું કોટન રૂ છે એ બનવા લાગ્યું છે. યુગાન્ડાની આર્થિક પ્રગતિનો પાયો નાનજીભાઈએ નાખ્યો હતો કે યુગાન્ડા ધીરે ધીરે છે એ હવે લોકોને ખબર પડવા માંડી કે અહીં ઘણા બધા સ્કોપ છે, અહીંયા છે એ ધીરે ધીરે ડેવલપમેન્ટ શરૂ થયું છે, અને એનો પાયો નાખનાર છે એ નાનજીભાઈ. શેરડીનું વાવેતર કરાવી 1924માં 1924માં લુગાઝી શુગર ફેક્ટરીનો પ્રારંભ કર્યો. એક સદી પહેલાં જાપાનની ટેકનોલોજી અપનાવી નવા યુગનો પ્રારંભ કરાવ્યો, કે તેમણે એક નવા યુગની શરૂઆત કરી.
જાપાનથી ટેકનોલોજીને અહીંયા યુગાન્ડામાં સ્થાપિત કરી અને ત્યાં લુગાઝી શુગર ફેક્ટરી એટલે કે ખાંડની ફેક્ટરી અથવા તો ઉદ્યોગની શરૂઆત કરી. એમણે વિપુલ કમાણી કરી કારણ કે એ પ્રદેશની અંદર લોકોને છે એ પ્રકારનું કોઈ પણ નોલેજ હતું નહીં જે નાનજીભાઈએ નોલેજ ત્યાં બિલ્ડઅપ કર્યું. કે તેમણે ખૂબ કમાણી કરી, યુગાન્ડાના બેતાજ બાદશાહ તરીકે ઓળખાયા, સાથે જ જે ધરતીએ તેમને સમૃદ્ધિ આપી હતી એને અનેક હાથે પાછી વાળી. કે આપણે ધરતી માતાનું ઋણ છે એ કોઈના કોઈ રીતે ચૂકવવાનું જ હોય છે. એ નાનજીભાઈ ખૂબ સંસ્કારી હતા, તેમને ખબર હતી કે આ ધરતી ઉપરથી મેં ખૂબ કમાણી કરેલી છે, અત્યારે હું અહીંનો બેતાજ બાદશાહ બની ગયો છું, અહીંયાનો હું કિંગ બની ગયો છું, તો મારે એ મારી પ્રોપર્ટીને ત્યાં મારે જ્યાં જરૂરિયાત પડે ત્યાં આપીશ જ. પૂર્વ આફ્રિકામાં શિક્ષણ, સંસ્કારિતા અને સમૃદ્ધિના નવા જ પગરણ માંડ્યા. ઉદાર હાથે દાન આપીને તેમને નર્સરી સ્કૂલ, આર્ય કન્યા ગર્લ્સ હાઈસ્કૂલ, લાઇબ્રેરી, ટાઉન હોલ, નગર ઉદ્યાનો એટલે કે જે ત્યાં નગરપાલિકાની અંદર જે ગાર્ડન બનાવવામાં આવે છે તે બગીચા ડેવલપ કર્યા, મંદિરો બનાવ્યા, મહિલા મંડળ બનાવ્યા, ભવનો સ્થાપ્યા. આ રીતે તેમણે ઉદાર હાથે છે એ દાન કર્યું અને આમે તે વાણિયા માજન જૈન લોકોમાં દાન કરવાની ક્ષમતા કંઈક વધારે જ હોય છે. સૌરાષ્ટ્રના નાનકડા ગામનો ચાર ચોપડી ભણેલો, ખાલી ચાર જ ચોપડી ભણેલો છોકરો ઉદ્યોગપતિ તરીકે નીવડી આવ્યો તેના પાયામાં સખત મહેનત, સખત પરિશ્રમ અને અડગ આત્મવિશ્વાસ, આત્મશ્રદ્ધા, સેલ્ફ કોન્ફિડન્ટ એનામાં હતો. એટલા માટે જ એ પોતે છે એ અજાણ્યા પ્રદેશમાં ઉદ્યોગ સાહસિક તરીકે પોતે સફળ બન્યા. કે આપણને એવું લાગે કે આપણે ઘણું બધું એજ્યુકેશન પ્રાપ્ત કરીએ છીએ, આપણી પાસે આ ડિગ્રી છે, આ ડિગ્રી છે, પરંતુ આ ડિગ્રીની મહત્ત્વતા એટલા જ સુધી છે કે જ્યાં સુધી આપણે આપણો માઇન્ડસેટ અપ્લાય નથી કરતા, એનું ઇમ્પ્લિમેન્ટ નથી કરતા, આમાં કોન્ફિડન્ટ નથી લાવતા, ત્યાં સુધી કોઈ પણ પ્રકારના પર્સન્ટેજ, ટકાવાળી કે પછી આપણું ભણેલું છે એ વ્યર્થ જ જવાનું છે. એટલે બાળકો, જ્યાં સુધી તમને નોલેજ ગેઇન થતું હોય ત્યાં સુધી તમારે સતત છે એ જ્ઞાન મેળવતું રહેવાનું, એ કોઈ દિવસ આપણે એમાં કચાશ રાખવી નહીં. અનેક રાજપુરુષો, રાજા મહારાજા, સંતો સેવકોની વચ્ચે રહ્યા, પણ તેઓ કદી સામાન્ય જનને અને ગ્રામ સમાજને ભૂલ્યા નહીં, કારણ કે આ પંચશીલ તેમના જીવનમાં કાયમ ટક્યા હતા. કે તેમણે પાંચ પ્રકારના જે સદાચાર હતા, આચાર હતા, એ જીવનમાં સતત એણે ટકાવી રાખ્યા હતા. એ પાંચ પ્રકારની વાતો હતી, સાદું ભોજન કરતા હતા, સાદો પહેરવેશ હતો, સાદું લખાણ હતું, સાદી ભાષા અને ઉચ્ચ વિચાર હતા. કે એમાં સૌથી મહત્ત્વનું હતું કે એમના જે વિચાર શક્તિ હતી એ ઉચ્ચ લેવલની હતી, એમની થિંકિંગ કેપેસિટી છે એ એક્સ્ટ્રાઓર્ડિનરી હતી, ભાષા એકદમ સરળ સાદી હતી, સાદું લખાણ હતું, ભોજનમાં કોઈ પણ પ્રકારનું એક્સ્ટ્રાઓર્ડિનરી પણ નહોતું કે મને આજ જોઈએ કે આજ જોઈએ, સાત્વિક સાદું ભોજન એ જીવ કરતા હતા. પહેરવેશ પણ એ જ પ્રકારે એકદમ સરળ પહેરવેશ પહેરતા હતા. તેમાં તેમના સહચારિણી સંતોષબેનનો સથવારો હતો કે એ પણ સહચારિણી એટલે કે સદા તેમની સાથે રહેનાર તેમના ધર્મ પત્ની સંતોષ બહેન તે તેની સાથે રહેનાર હતા. કાયમ માટે કોઈ પણ પ્રકારની આટલી પ્રોપર્ટી ડેવલપ થયા છતાં પણ તેની પત્ની, ધર્મ પત્ની એ પણ આ જ પ્રકારનું જીવન જીવવા માટે તેની સાથે હતા. અઢળક કમાયા પરંતુ પોતાને ટ્રસ્ટી સમજીને આફ્રિકા અને ભારતમાં સમાજ હિતના અનેક ઉત્તમ કાર્યોમાં ફાળો આપ્યો. કે અઢળક એટલે કે ઘણું બધું તે કમાણી કરેલા હતા, પરંતુ પોતાને ટ્રસ્ટી સમજીને તેણે આફ્રિકાની અંદર અને ભારતમાં સમાજ હિતના કે સમાજને આગળ લાવવા માટેના અનેક ઉત્તમ કાર્યોમાં તેણે ફાળો આપ્યો. અડધી સદી સુધી વેપાર ઉદ્યોગ વિકસાવ્યા. અડધી સદી એટલે કે 50 વર્ષ સુધી તેમણે છે
એ પોતે સતત વ્યાપાર ઉદ્યોગોને ડેવલપ કરવામાં એને વિકસાવવામાં સતત એ પોતે એની અંદર તલ્લીન થઈ ગયા. પછી એણે સ્થિર કર્યા, પછી માતૃભૂમિનું ઋણ ચૂકવવા, ઉદ્યોગ ધંધા પુત્રોને સુપ્રત કરી અને સમાજ ઉત્કર્ષમાં જ બધું સમય ગાળ્યો. પછી તેમને માતૃભૂમિની યાદ આવી અને તે પોતાના વતન પાછા ફર્યા અને તમામ જે એના ઉદ્યોગ ધંધા હતા તે પુત્રોને સુપ્રત કરી દીધા, એટલે કે પુત્રોને તેમણે અર્પણ કરી દીધા અને ફરીથી તે ભારતમાં આવ્યા અને ત્યાં જ તેમનો જે ઉત્તમ સમાજને ઉદ્દેશવાનો, સમાજને કોઈ મદદ કરવાનો જે કાર્ય હતા તેમાં પોતે પોતાનો સમય છે એ વ્યતીત કર્યો. આજથી 60 વર્ષ પહેલાં તેમણે પારખ્યું હતું કે દેશ વિદેશના સંશોધનકારો માટે અનુકૂળતા અને સગવડ કરવી જોઈએ. એ માટે તેણે મુંબઈમાં મરીન ડ્રાઈવ વિસ્તારમાં શ્રી નાનજી કાલિદાસ મહેતા ઇન્ટરનેશનલ હાઉસની સ્થાપના કરી, વિકાસ માટેના દરવાજા ખોલ્યા. કે ભારત દેશને એણે આજથી 60 વર્ષ પહેલાં પોતે સમજી લીધું હતું કે આપણે જો દેશ વિદેશ સાથે સાથે સાથ મેળવીને ચાલવું હોય અને ત્યાંના સંશોધનકારોને અહીં લઈ આવવા હોય તો તેમને અનુકૂળતા આપવી પડે, તેમને સગવડ પૂરી પાડવી પડે. તે માટે તેમણે મુંબઈના એકદમ સારામાં સારા વિસ્તારમાં જે મરીન ડ્રાઈવ, જે લોકોનું ડ્રીમ પ્રોજેક્ટ હોય, ડ્રીમ હાઉસ હોય, તે વિસ્તારની અંદર તેમણે એક શ્રી નાનજી કાલિદાસ મહેતા ઇન્ટરનેશનલ હાઉસની સ્થાપના કરી અને ડેવલપમેન્ટ માટેના એક અલગ જ દ્વાર છે એ તેમણે ખોલ્યા. આફ્રિકા પછી તેમણે સૌરાષ્ટ્રમાં પોરબંદર વિસ્તારમાં ઉદ્યોગોનું તારક મંડળ રચ્યું. કે સૌરાષ્ટ્રમાં તેઓ આવ્યા, પહેલાં આફ્રિકામાં પોતે પોતાનો બેતાજ બાદશાહ તરીકેનું કાર્ય સફળ કર્યું, ત્યારબાદ તે સૌરાષ્ટ્રમાં આવ્યા, પોરબંદર વિસ્તારમાં ઉદ્યોગોનું આખું તારક મંડળ રચ્યું કે જ્યાં લોકો સારામાં સારી પ્રોપર્ટી છે એ પોતે ત્યાં કરી શકે. સૌરાષ્ટ્રના ઔદ્યોગિક વિકાસમાં મોટો ફાળો આપ્યો. ગાંધીજી પ્રત્યે પૂજ્ય ભાવ અને નારી શક્તિનો ઉદય તેમના જીવનના ધ્યેય બન્યા. ગાંધીજીને ખૂબ તે પોતે પૂજ્ય રીતે તે સ્વીકારતા હતા, તેમની આજ્ઞાનું પાલન કરતા હતા અને નારીની અંદર રહેલી શક્તિને સતત તમે છે એ પ્રબળ રીતે તમે તેનો ઉપયોગ કરો અથવા તો તેમને આગળ વધવાની, તેમને અપેક્ષાઓ તેમને પૂરી કરવાની તમે એને જો મદદ કરો તો એ વસ્તુ છે એ જ આગળ સમાજને આગળ વધારી શકે. તો એમના જીવનના ધ્યેય છે એ આ પ્રકારે. પોરબંદરમાં ભારત મંદિરની સ્થાપના કરી ને ભારતીય સંસ્કૃતિને પોષણ આપનાર ઋષિઓ અને સંતોનું મ્યુઝિયમ રચી તેમનો સંદેશો ઉગતી પેઢી સુધી, એટલે કે જે અત્યારની નવી પેઢી છે ત્યાં સુધી પહોંચે તેવી તેમણે ગોઠવણ કરી. કે આપણે આપણા જે ઇતિહાસને ક્યારેય ભૂલવું જોઈએ નહીં. લોકોએ સતત આની પાછળ જે મહાન વ્યક્તિઓ છે તેણે પોતે ઘણો બધો ભોગ આપેલો છે, ઘણી મહેનત કરેલી છે, સખત પરિશ્રમ અને આત્મશ્રદ્ધાથી આ વસ્તુ છે એ શક્ય બની છે. વિજ્ઞાન અને અવકાશના ઉત્તમ નિદર્શન એટલે કે એક્ઝિબિશન્સ છે એ તેમણે અહીંયા સ્થાપિત કર્યા. તારા મંદિરની રચના કરી કે લોકો છે એ સૂર્યને અને તારામંડળને સરસ રીતે જોઈ શકે તેવી રચના તેમણે કરી. ગાંધીજી માટે નાનજીભાઈના હૃદયમાં અપાર આદર હતો, તે ઘણી રીતે તેમને માન સન્માન આપતા હતા. ગાંધીજીના જન્મસ્થળને સ્મારક રૂપે આકાર આપવા તેમણે કીર્તિ મંદિરનું જગવિખ્યાત સર્જન કરાવ્યું હતું. પોરબંદરમાં આવેલ કીર્તિ મંદિર જે આખા વર્લ્ડમાં ફેમસ છે, જ્યાં ગાંધીજી પોતાનું ત્યાં એમણે પોતાનું જીવન છે એ વ્યતીત કરેલું હતું, ત્યાં પોતે જન્મેલા હતા, તેવા ગાંધીજીનું જે પ્રખ્યાત કીર્તિ મંદિર છે તે પણ નાનજીભાઈએ જ બનાવેલું. ગાંધીજીના 79 વર્ષના જીવનને ધ્યાનમાં રાખીને 79 ફૂટની ઊંચાઈનું કલાત્મક કીર્તિ મંદિર દેશ વિદેશના પ્રવાસીઓ માટે તીર્થસ્થાન બની ગયું. નાનજીભાઈની સ્પષ્ટ સમજ હતી કે પુત્ર પુત્રીની સમાનતા અને જાતિ વર્ણના ભેદભાવ વગર જ
સમાજ રચના ભારતને મહાન બનાવશે. તેમનામાં એક ઉત્કૃષ્ટ પ્રકારની સોચ હતી, સમજ હતી, એક સ્પષ્ટતા હતી કે પુત્ર અને પુત્રીને સમાન રીતે દરજ્જો મળે એમાં સમાનતા આપવી જોઈએ. કોઈ પણ જાતિના લોકોને, કોઈ પણ વર્ણના લોકોને કોઈ પણ ભેદભાવ વગર એવી સમાજ રચનાની રચના કરવી જોઈએ જેથી ભારત છે એ મહાન બને. એ માટે તેમણે આર્ય સમાજમાંથી પ્રેરણા લઈ ગુરુકુળ પદ્ધતિનું શિક્ષણ આપવા પોરબંદરમાં આર્ય કન્યા ગુરુકુળની સ્થાપના 1936માં કરી. કે તેમને ખબર હતી કે ગુરુકુળ પદ્ધતિથી જે પણ કોઈ જ્ઞાન મળે છે, જે કંઈ શિક્ષણ મળે છે, એ પદ્ધતિ તેમણે પોરબંદરમાં સ્થાપિત કરી તેનું નામ તેમણે આર્ય કન્યા ગુરુકુળ આપ્યો. 1936માં તેની સ્થાપના કરી. આર્ય કન્યા ગુરુકુળનો પાયો એક હરિજન બાવાના બાળાના હાથે નખાવી અસ્પૃશ્યતા નિવારણનું સાહસિક પગલું ભર્યું. કારણ કે એ સમયે છે એ અસ્પૃશ્યતા છે એ વધારે પડતું ચાલતું હતું. અનટચેબિલિટી કે હરિજન લોકોને છે એ બોલાવવામાં નહોતા આવતા. તે સમયે હરિજન બાળાના હાથેથી તેણે છે અસ્પૃશ્યતા નિવારણનું એક સાહસિક પગલું છે એણે શરૂ કર્યું. છેલ્લા 80 વર્ષમાં કન્યા ગુરુકુળમાંથી 30,000થી વધારે કન્યાઓએ ડિગ્રી તો મેળવી છે. તેના કરતાં વધુ નોંધપાત્ર એ છે કે તેમણે ભારતીય સંસ્કૃતિના ઉત્તમ સંસ્કારો મેળવ્યા છે. આ ગુરુકુળમાં એ પ્રકારનું જ્ઞાન દેવામાં આવતું હતું કે જેમાં ભારતીય સંસ્કૃતિ છે એને જ પોતે છે એ આહ્વાન રાખતા હતા. એને જ ત્યાં છે સંસ્કારોને ત્યાં છે એ સિંચન કરવામાં આવતું હતું. તો ત્યાં 30,000થી પણ વધારે કન્યાઓએ ત્યાં ડિગ્રી મેળવી છે. એવી કન્યાઓ દેશ વિદેશમાં દેવડી બની પ્રકાશ પાથરી રહી છે. કે આ કન્યાઓ છે એ ભારત દેશમાં તો છે જ, પણ વિદેશોમાં પણ રહી અને ભારતના જે ઉત્તમ સંસ્કારો છે તેનું સિંચન કરી રહી છે. કન્યા ગુરુકુળને નાનજીભાઈના સુપુત્રી સવિતા બહેનનું ઉત્તમ માર્ગદર્શન વર્ષો સુધી મળ્યું હતું. કે નાનજીભાઈના સુપુત્રી પણ આ કામમાં ઉત્તમ માર્ગદર્શન આપવા માટે તેની અંદર પોતે પણ ઇન્વોલ્વ હતા અને તેનું માર્ગદર્શન વર્ષો સુધી મળતું રહ્યું છે. નાનજીભાઈની સમાજ સુધારણાની ધગસ અને દ્રષ્ટિ વ્યાપક હતી. કે એને ખબર હતું કે સમાજને સુધારવો જરૂરી છે. શિક્ષણ દ્વારા ભેદભાવ મુક્ત અને ધર્મના આડંબરથી મુક્ત સમાજની સ્થાપના થાય એવી એમને હોશ હતી, એવી તેમને લગની હતી. માનવતાના મૂલ્યો માટે તેઓ જીવનભર મથ્યા હતા. કે એ સતત લડતા હતા કે માનવનું મૂલ્ય છે એ અપરંપાર છે. જીવનભર એ સતત એ જ વસ્તુમાં પ્રયત્ન કરતા હતા કે મનુષ્યની કિંમત થવી જોઈએ. 82 વર્ષની દીર્ઘ જીવન યાત્રામાં તેઓ પુરુષાર્થ અને પરમાર્થનો વડલો બની ગયા હતા. કે 82 વર્ષ સુધી એવું લાંબુ એવું આયુષ્ય એણે બનાવેલું હતું અને એની જે જીવન યાત્રા હતી કે ઘણું લાંબુ આયુષ્ય જીવનાર હતા. સખત મહેનત કરનાર, ભગવાન ઉપર શ્રદ્ધા રાખનાર એક વડલા સમાન બની ગયા હતા. તારીખ 25/8/1969ના દિવસે તેમણે આ લોક છોડ્યો. તેમનું મૃત્યુ થયું ત્યારે અનેક મહાનુભાવોએ તેમને શ્રદ્ધાંજલિ આપી. કે જે મહાન વ્યક્તિઓ હોય, જેમણે આટલું સારું કાર્ય કર્યું હોય, તેમને શ્રદ્ધાંજલિ તો અર્પણ કરવી જ જોઈએ. શ્રદ્ધા અને અંજલિ અહીં બે વસ્તુ છે. તેમાં ગામડાની અભણ બહેનોની અંજલિ સર્વોત્તમ હતી. કે ગામડામાં રહેનાર બહેનોને બહુ ભણતરનું મહત્ત્વ ખબર નથી, પણ એ વ્યક્તિ પણ આગળ આવી શકે તેવા કાર્યો નાનજીભાઈએ કરેલા જ હતા. તો તેમની પણ શ્રદ્ધાંજલિ અહીં સર્વોત્તમ રીતે અપાયેલી હતી. આ જ ધર્મનો થાંભલો ખરી પડ્યો આ વાત કરેલી હતી. કે આટલા સરસ વ્યક્તિત્વ ધરાવતા, ધર્મનો પાયો નાખનાર આ જે થાંભલો છે એ આજે ડગમગાઈ રહ્યો છે અથવા તો ખરી પડ્યો છે. પૂર્વ આફ્રિકાના આર્થિક વિકાસમાં અદ્ભુત ફાળો આપનાર નાનજીભાઈ કાલિદાસ માટે યુગાન્ડાના પ્રમુખ મિલ્ટન ઓબોટે ભવ્ય અંજલિ આપતા કહ્યું,
નાનજીભાઈના નિધનથી યુગાન્ડાની આર્થિક સમૃદ્ધિમાં મહત્વનો ફાળો આપનાર મિત્ર અમે ગુમાવ્યો છે. તેમણે કરેલા સમાજ ઉપયોગી કાર્યો કાયમ યાદ રહેશે. નાનજીભાઈના નિધન એટલે કે મૃત્યુથી તેમની દેહ છે એ છોડવાની પ્રક્રિયાથી જે યુગાન્ડાની જે આર્થિક સમૃદ્ધિમાં તેમણે જે ફાળો આપેલો હતો તે ફાળો આપનાર વ્યક્તિ અથવા તો એ મિત્ર આજે અમે ગુમાવ્યો છે. અને સતત એ સમાજને ઉપયોગી બનેલા હતા એટલે તેમના કાર્યો છે એ કાયમ માટે યાદ રહેશે. નાનજી કાલિદાસ મહેતા વાદળ જેવા ઉમદા અને ઋણભાવવાળા શ્રેષ્ઠી હતા કે તે વાદળ જેવા સરળ સ્વભાવના હતા, સોફ્ટ હતા. અને તે એમને ખબર હતી કે મારે ક્યારે ઋણ છે એ અદા કરવાનું છે. તેવા એ શેઠ મહાજન આગેવાન હતા. જેમ વાદળા પૃથ્વી ઉપરથી વરાળ રૂપે પાણી લઈને એકઠું કરીને યોગ્ય વખતે ફરી પૃથ્વી ઉપર વરસાવે છે, તેમ નાનજીભાઈ કમાયેલું સમાજને અર્પણ કરતા રહ્યા. કે જે રીતે આપણે વરસાદની પ્રક્રિયા જોઈએ કે પૃથ્વી ઉપરથી વાદળ બને છે, એ વાદળ વરાળના બનેલા હોય છે, તેમાં પાણી સંગ્રહેલું હોય છે અને ધીરે ધીરે જ્યારે સમય આવે છે ત્યારે પૃથ્વી ઉપર ફરીથી એ વરસે છે, તે જ રીતે નાનજીભાઈએ આ સમાજમાંથી જે પણ કોઈ કમાયેલું હતું તે ફરીથી તેને અર્પણ કરીને ગયા. સંપત્તિ કમાનારા અનેક હોય છે પણ સમાજને આવી હિતકર રીતે પાછી વાળનાર બહુ થોડા હોય છે. લોકો છે પોતાની માટે પોતાની જ મહેનત કરી અને પોતે પ્રોપર્ટીને સ્ટોર કરીને રાખે છે, પરંતુ જે મહાન વ્યક્તિઓ હોય છે એ સંપત્તિ કમાતા કમાતા એને અર્પણ કરવાની, એને દાન કરવાની, એને અલગ જગ્યાએ ઇન્વેસ્ટ કરવાની પણ એનામાં ક્ષમતા હોય છે. કે સમાજનું હિત કેમાં રહેલું છે તે જોનાર પણ ઘણા બધા શ્રેષ્ઠ અનુભવી લોકો હોય છે. આવા જ નાનજીભાઈ કાલિદાસ વિરલ શ્રેષ્ઠી હતા. થેન્ક યુ સો મચ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ફરી આવા વિડીયો સાથે ફરી મળીશું.